હેલો ફ્રેન્ડ્સ, સ્વાસ્થ્ય સેતુના નવા એપિસોડમાં તમારું સ્વાગત છે. હું ડૉક્ટર હેતલ શાહ, ફેફસાના નિષ્ણાત ડૉક્ટર છું. અમદાવાદમાં ગુરુકુલ ખાતે મારી પ્રેક્ટિસ છે અને હું એલર્જી અને ફેફસાના બીજા જુદા જુદી ઘણી બીમારીઓ જેમ કે ILD, ફાઇબ્રોસિસ, સ્લીપ એપનિયા એના હું નિષ્ણાત છું. સ્લીપ એપનિયા વર્ડ ખૂબ નવો લાગે દરેક માટે. હજી આપણે કોઈ પણ પેશન્ટને કોઈ તકલીફ હોય, છાતીમાં દુખાવો થાય કે એવું હોય, એન્જિયોગ્રાફી કરાવી હોય, તો એવરીવન નોઝ નાઉ અ ડેઝ કે આ શું છે એન્જિયોગ્રાફી. ઘણા બધા રોગો એવા છે કે જે હજી પણ સામાન્ય માણસોને એના વિશે જાણકારી નથી. તો આજે હું તમને આ સ્લીપ એપનિયા વિશે થોડી જાણકારી આપવા જઈ રહી છું. ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા, ઘણા લોકો આવીને કહે છે કે મને નસકોરા બોલે છે. તો નસકોરા બોલવા એટલે આમ પહેલાંના લોકો એવું કહેતા હતા કે એક એ સારા ઊંઘની નિશાની છે. પણ આજકાલ ઘણીવાર એવું થાય કે લાઈફ પાર્ટનર, જો હસબન્ડને નસકોરા બોલતા હોય તો એની વાઈફ, અને વાઈફને બોલતા હોય તો હસબન્ડ અમારી સાથે કમ્પ્લેન લઈને આવે છે કે એમના નસકોરા એટલા બોલે છે કે મને ઊંઘ જ નથી આવી રહી. તો એનું જ્યારે ડિટેઇલ એનાલિસિસ કરવામાં આવે કે આ નસકોરા શેના લીધે બોલે છે, તો નસકોરા એકલા બોલવા એ એક સારા ઊંઘની નિશાની છે, પણ નસકોરાની સાથે જો દર્દીને બીજા ઘણા બધા લક્ષણો હોય તો અમે એનું ખૂબ ધ્યાનપૂર્વક, એનું ઝીણવટપૂર્વક અમે એનું નિદાન કરીએ છીએ અને જોઈએ કે આ પેશન્ટને નસકોરા સાથે બીજી કોઈ બીમારી છે કે નહીં. સ્લીપ એક એવી વસ્તુ છે, આપણા જીવનનો ત્રીજો ભાગ. આપણે જેમ કે 8 કલાક ઊંઘીએ છીએ તો આપણા જીવનનો ત્રીજો ભાગ આપણે સારી ઊંઘ લેવામાં કાઢીએ છીએ. હવે જો ઊંઘ જ દરમિયાન આપણને તકલીફ થતી હોય તો એની અસર ડેફિનેટલી આખા દિવસની આપણી જે દિનચર્યાઓ હોય એની ઉપર પડતી હોય છે. આ શું છે સ્લીપ એપનિયા? એ કઈ બીમારી છે? કોને થઈ શકે અને એના લક્ષણો શું છે? તો સ્લીપ એપનિયા એક એવી બીમારી છે કે જે દર્દીને રાત્રે ઊંઘ દરમિયાન જ થાય છે, અને એનું નામ ઇટસેલ્ફ એ બતાવે છે કે ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા, એટલે કે ઊંઘ દરમિયાન આપણી શ્વાસનળીમાં અટકાવવો, ઓબસ્ટ્રક્શન થવું, જેના કારણે ટેમ્પરરી એપનિયા એટલે શ્વાસ રોકાય છે. નોર્મલી શું થાય, જેમ આપણે ઊંઘી જઈએ આપણું બ્રેઇન સૂઈ જાય છે, જેમ આપણા હાથ પગના બધા મસલ્સ આપણા એકદમ રેસ્ટિંગ સ્ટેટમાં જતા રહે છે, શિથિલ થઈ જાય છે, એ જ રીતે નાકની પાછળથી જે શ્વાસનળી ચાલુ થાય, જેને આપણે કહીએ અપર એરવે, એ અપર એરવેમાં પણ જે મસલ્સ હોય એ મસલ્સ ઊંઘ દરમિયાન થોડા તો કોલેપ્સ થતા હોય, શિથિલ થતા હોય, પણ અમુક પેશન્ટને એ મસલ્સ એકદમ જ ઢીલા થઈ જાય છે, જેના કારણે અપર એરવે કોલેપ્સ થઈ જાય છે. એ જે પાતળી ટ્યુબ જે થઈ જાય છે અપર એરવે, એમાંથી પેશન્ટ જ્યારે શ્વાસ લે તો એ એર ટર્બલન્સ જે સંભળાય, જેને આપણે સ્નોરિંગ કહીએ. પણ ઘણીવાર એવું થાય કે એ જે એર ટર્બલન્સ થાય છે એની સાથે આપણી જે શ્વાસનળી છે એ કમ્પ્લીટ સંકોચાઈ જાય છે, જેના કારણે ટાઈમ બિંગ ઓક્સિજન અંદર ના જાય અને એના કારણે CO2 પણ બહાર ના નીકળી શકે, અને એના કારણે રાતના 8 કલાક જે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડનું જે ઇમ્બેલેન્સ શરીરમાં થાય, જેના કારણે શરીરમાં એની ઘણી બધી અવળી અસરો પડે છે અને પેશન્ટ આપણી પાસે ઘણી બધી તકલીફો લઈને આવે છે. હવે આ કોને થઈ શકે? આ સ્લીપ એપનિયા બીમારી દરેકને થઈ શકે? જનરલી એવું હોય કે સ્લીપ એપનિયા જે ઓબેઝ લોકો હોય, એટલે કે જેને સ્થૂળતા હોય, જેનો BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ 30 ઉપર જતો હોય, એ લોકોને આ બીમારી થવાની શક્યતાઓ વધારે હોય છે. અમુક લોકોનું આપણે જોઈએ એક શોર્ટ નેક હોય, અંદર શ્વાસનળીમાં ફેટ ડિપોઝિટ થઈ ગઈ હોય, ઘણીવાર આ આનુવંશિક એટલે જીનેટિક્સમાં પણ આવતી હોય છે કે ભાઈ સ્થૂળતા અગેન એક જીનેટિક બીમારી છે. એ રીતે ઘણીવાર જડબાની રચના, શરીરની રચના અમુકને થોડી ઓડ પ્રકારની હોય, જેના કારણે શ્વાસનળી જે ઉપરની હોય એ સંકોચાઈ જાય. અમુકમાં જેને થાઇરોઇડની બીમારી હોય, હાઇપોથાઇરોઇડિઝમ, એ લોકોના મસલ્સ શિથિલ થતા હોય અને જે ટંગની પાછળનો ભાગ છે એ ઘણીવાર થોડો પ્રોટ્રુડેડ એટલે એનલાર્જ થઈ જાય, અને એ ઊંઘી જાય ત્યારે એ ટંગનો ભાગ ઉપરની શ્વાસનળીના ઓપનિંગને જો એ ઓબસ્ટ્રક્ટ એટલે કે અટકાવે તો પણ આ સ્લીપ એપનિયા નામની બીમારી થઈ શકે. આ કોઈ નવી બીમારી નથી, આ ઘણા વર્ષોથી આ બીમારી ચાલતી આવી છે, પરંતુ અત્યારે જે પ્રમાણે જંક ફૂડનું સેવન વધી રહ્યું છે, ઓબેસિટી એક મોટો રોગ હવે સાબિત થઈ રહ્યો છે કે જેના કારણે પેશન્ટ્સને ઓબેસિટી રિલેટેડ કોમ્પ્લિકેશન
જેમાં આ સ્લીપ એપનિયા ઇઝ વન ઓફ ધ મેજર કોમ્પ્લિકેશન ઓફ ઓબેસિટી. એટલા માટે આપણને હવે એના વિશે જાણકારી મળી રહી છે અને એને આપણે નિદાન કરીને એને ટ્રીટમેન્ટ આપવી ખૂબ જ જરૂરી બને છે. સ્લીપ એપનિયા જોવા જઈએ તો પહેલાંના જમાનામાં સાંભળ્યું હશે કે રાત્રે ઊંઘતા ઊંઘતા જ માણસને એક તકલીફ થઈ ગઈ કે એનું ઊંઘમાં જ હૃદય બંધ થઈ ગયું. તો મોટાભાગના એ દર્દીઓમાં સ્લીપ એપનિયા એક કારણભૂત જવાબદાર એક કારણ હોઈ શકે, કારણ કે ઊંઘ દરમિયાન જો શ્વાસનળી પેસેજ જ બંધ થઈ જાય તો ઓબ્વિયસલી હૃદયને ઓક્સિજન ઓછો મળે, જેથી હૃદયને તકલીફ પડે અને હૃદય પછી આગળ જતાં એ ધીરે ધીરે નુકસાન કરે અને ક્યારેક હૃદયની મોટી તકલીફ ઊભી થઈ શકે અને જે ઊંઘ દરમિયાન થાય, કારણ કે આ રોગ ખાલી ને ખાલી ઊંઘ દરમિયાન થાય છે. હવે તમે કહો કે ઊંઘ દરમિયાન તકલીફ થાય છે તો પછી એ તકલીફને કરવાનું કેવી રીતે નિદાન? તો યુઝવલી જ્યારે પેશન્ટને રાતના ઊંઘ દરમિયાન આ તકલીફ થતી હોય તો એની અસર દિવસ દરમિયાન દેખાતી હોય છે. જેમ કે દિવસે બેઠા બેઠા ઝોકા આવવા, એનું કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વધી જાય તો દિવસે પેશન્ટને બેઠા બેઠા ઝોકા આવે. કેટલી બધી વાર અમે જોયું છે કે પેશન્ટને કશું કામ કર્યા વગર થાક લાગવો, કોન્સન્ટ્રેશન ઓછું થવું, વર્ક પરફોર્મન્સ પર અસર થતી હોય, ઘણીવાર પેશન્ટનું પોતાનું એક કોન્ફિડન્સ લૂઝ થતો હોય, કોઈક પેશન્ટને હોર્મોનલ ચેન્જીસ થવા માંડે તો એમની સ્થૂળતા વધતી જાય, ગમે તેટલું ડાયટિંગ કરે પણ આ સ્લીપ એપનિયાની અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સમાં ત્રણ હોર્મોન જનરેટ થાય મેઇનલી. એક તો છે ફેટ હોર્મોન, જેને લેક્ટિન કહીએ, જેના કારણે સેન્ટ્રલ ઓબેસિટી. એટલે પેશન્ટ ખૂબ જ ડાયટમાં ધ્યાન રાખે પણ જો એને સ્લીપ એપનિયાની બીમારી હોય તો પણ એની સ્થૂળતા આ હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે વધતી જતી હોય છે. બીજો એક ADH નામનો હોર્મોન જે છે સિક્રેટ થાય, જેના કારણે પેશન્ટને રાત્રે યુરિનની ફ્રિકવન્સી વધી જતી હોય છે, જેને અમે નોક્ચુરિયા કહીએ, કે જેના પેશન્ટને પ્રોસ્ટેટની તકલીફ ના હોય અને ફિમેલ પેશન્ટ હોય તો પણ એને વારંવાર રાત્રે ઉઠીને પેશાબ માટે જવું પડે છે. તો સ્લીપ એપનિયા એ ખાલી ને ખાલી એવું નહીં કે નસકોરાની બીમારી છે, પણ જો સ્લીપ એપનિયાના કારણે આપણા જે ઓવરઓલ બિહેવિયરલ ચેન્જીસ થાય, હોર્મોનલ ચેન્જીસ થાય, હૃદય પર લોડ પડે, સાથે એ ઘણીવાર બ્રેઇનને પણ તકલીફ આપે. જેમ મેં તમને કીધું કે રાત દરમિયાન ઓક્સિજન લેવલ જો ઓછું થતું હોય તો જે સ્ટ્રોક આપણે જોતા હોઈએ, જે જનરલી અર્લી મોર્નિંગ થતા હોય છે, વિન્ટરમાં થતા હોય છે, તો એ બધામાં પણ એક રીતે કહેવાય કે સ્લીપ એપનિયા એક એનું પરિબળ છે કે જે આ બધી તકલીફોને નિમંત્રણ આપતું હોય છે. એક સરસ મજાના સર્વે થયેલા છે કે જેને વારંવાર હાર્ટની તકલીફ થાય, જેને આપણે હાર્ટ ફેલિયર કહીએ, કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર, જેના કારણે વારંવાર હોસ્પિટલ દાખલ થવું પડે, ડાયટોલેસિક્સ નામના ઇન્જેક્શન્સ લેવા પડે, અથવા તો ઘણા માણસને વારંવાર સ્ટ્રોક થતો હોય છે, દર બે ચાર છ આઠ મહિને એક નાનો સ્ટ્રોક થઈ જાય, તો આવા જે પેશન્ટ્સ છે એ લોકોનામાં 1/3 ઓફ સચ પેશન્ટ્સ, એટલે ત્રીજા ભાગના આવા પેશન્ટ્સમાં સ્લીપ એપનિયા હોય છે એ કારણભૂત હોય છે. કારણ કે રાતના ઊંઘ દરમિયાન જો ઓક્સિજન લેવલનું આટલું બધું ફ્લક્ચ્યુએશન શરીરમાં થાય તો આપણા જે શરીરના બે મેઇન અવયવો કહેવાય, જેમ કે હૃદય અને બ્રેઇન, એને ખૂબ તકલીફ પડે અને એની બીમારીઓ વધતી જતી હોય છે. નસકોરા અને સ્લીપ એપનિયાથી જેમ આપણે વાત કરી કે શરીરને ઘણું નુકસાન થાય છે, તો હવે આ રોગને આપણે પકડવો કેવી રીતે, કેવી રીતે ખબર પડે કે આ દર્દીને સ્લીપ એપનિયાની બીમારી છે? પહેલાં તો આપણે પેશન્ટની આખી ડિટેલ હિસ્ટ્રી, જે મેં તમને સમજાયા એ પ્રમાણના લક્ષણો છે કે નહીં એ જોઈએ, અને એક એપવર્થ સ્લીપીનેસ સ્કેલ હોય છે જેમાં ડિફરન્ટ ડિફરન્ટ સિચ્યુએશનમાં પેશન્ટને ઊંઘવાની કેટલી આદત હોય છે. ઘણીવાર આપણે જોઈએ પેશન્ટ અમારી પાસે આવે કે પછી છાપું વાંચતા વાંચતા ઝોકું આવે છે, છાપું પડી જાય છે, વ્હીકલ ચલાવતા ચલાવતા ઝોકું આવે છે અને ક્યાંક એક્સિડન્ટના ફ્રિકવન્ટ એપિસોડ્સ થાય છે, અથવા તો ઘણીવાર પેશન્ટ માળા ગણતું હોય અને માળા હાથમાંથી પડી જાય છે. તો આવી ડિફરન્ટ ડિફરન્ટ સિચ્યુએશનમાં જ્યારે પેશન્ટને વારંવાર ઝોકા આવે, વજન વધે, પગે સોજા આવે, શ્વાસની તકલીફ વધી જાય, તો આવા દર્દીઓને અમે એક આ ડાયગ્નોસ્ટિક સ્લીપ સ્ટડી કે જે આપણને સ્લીપ એપનિયા છે કે નહીં એ જણાવે. આ ડાયગ્નોસ્ટિક સ્લીપ સ્ટડી શું છે? તો જેમ તમને બાજુમાં સ્લાઇડમાં દેખાશે કે આ એક અમારી પાસે એક સ્લીપ લેબ હોય, ઇટ ઇઝ અ 42 ચેનલ સ્લીપ લેબ કે જે આપણને નિદાન કરે
કે આ માણસને નસકોરા સાથે શ્વાસ અટકવાની બીમારી છે કે નહીં. જેમ આપણે કાર્ડિયોગ્રામ લઈએ અથવા તો ઈઈજી લઈએ બ્રેઇનનો, તો એમાં આપણે ઘણા બધા ઇલેક્ટ્રોડ્સ શરીર પર લગાડીએ, એમ આ ડાયગ્નોસ્ટિક સ્લીપ સ્ટડી કે જેને પોલિસોમનોગ્રાફી કહેવાય, એમાં આપણે શરીરના જુદા જુદા 9 અવયવોનું નિરીક્ષણ કરીએ અલગ અલગ આ રીતે ગ્રાફિક પ્રેઝન્ટેશન. જેમ કે ઈઈજી લઈએ, આંખનો ગ્રાફ એટલે ઈઓજી લઈએ, શ્વાસના મસલ્સની એક્ટિવિટી જેને આપણે કહીએ કે રેસ્પિરોગ્રામ લઈએ, ઓક્સિજન લેવલ રાત દરમિયાન ચેક કરીએ, સાથે આપના શરીરના બીજા અવયવોનું પણ શું અંદર ચેન્જીસ આવે છે એ અમે ઓવરનાઇટ પેશન્ટની આ રીતે સ્લીપ સ્ટડી કરીએ. એ બધું જે પેશન્ટના શરીરમાં થતા ફેરફારો આપણા કોમ્પ્યુટરમાં ગ્રાફ દ્વારા અંદર બધું સેવ થાય અને બીજા દિવસે અમે એનું ડેટા એનાલિસિસ કરીએ, જેમાં આપણને ખબર પડે કે પેશન્ટને શ્વાસ રોકાય છે કે નહીં, એટલે કે એપનિયાસ થાય છે કે નહીં. એપનિયાસ થાય છે તો એ કેટલી વાર થાય છે, કેટલી સેકન્ડ્સ માટે થાય છે, ઓક્સિજન લેવલ કેટલું ડ્રોપ થાય છે, એ બધી જ જાણકારી અમને આ જે એક સ્ટડી છે જેને કહેવાય ડાયગ્નોસ્ટિક સ્લીપ સ્ટડી, એમાં આપણને ખ્યાલ આવી જાય. અને એકવાર આપણને ખ્યાલ આવે કે ભાઈ હા, પેશન્ટનું AHI એટલે કે એપનિયા હાઇપોપનિયા ઇન્ડેક્સ, કે ભાઈ 8 કલાકની સ્લીપ સ્ટડી આપણે પેશન્ટની કરી, એમાં પેશન્ટને ધારો કે 240 ટાઈમ્સ 240 વાર શ્વાસ રોકાવાની પ્રક્રિયા થતી હોય, તો અમે એને એવરેજ કાઢીએ કે 8 કલાકમાં 240, તો 1 કલાકમાં લગભગ પેશન્ટને 30 વાર શ્વાસ રોકાય છે. દેટ મીન્સ કે 60 મિનિટમાં 30 વાર, એટલે જોવા જઈએ તો દર બીજી મિનિટે. તો આ જે AHI જે છે, એપનિયા હાઇપોપનિયા ઇન્ડેક્સ, કે જે આપણે પર અવર કાઢીએ, જો એ 10 કરતાં વધારે હોય, દેટ મીન્સ કે 1 કલાકમાં 10 કરતાં વધારે શ્વાસ રોકાતો હોય, તો આ પેશન્ટને સ્લીપ એપનિયાની બીમારી કહેવાય. તો એણે પલ્મોનોલોજીસ્ટ પાસે જવું જોઈએ, ડિટેઇલ્ડ એનાલિસિસ કરવું જોઈએ અને આ રોગની એક ટ્રીટમેન્ટ લેવી જોઈએ. નસકોરા અને સ્લીપ એપનિયાની સારવાર શું છે? તો આની સારવાર, જેમ મેં તમને કીધું કે અલ્ટિમેટલી આ આપણી બ્રેઇન સૂઈ જાય છે ત્યારે જે ઉપરની શ્વાસનળી છે એ રાત દરમિયાન કોલેપ્સ થઈ જાય છે, જેના કારણે આ બધી તકલીફો થાય છે. તો એક જ કામ કરવાનું છે, આપણે આ પેસેજ જે છે અપર એરવે, કે જે રાત્રે ઊંઘ દરમિયાન ક્લોઝ થઈ જાય છે, એને ઓપન રાખવાનો છે. ફેફસા પોતે નોર્મલ છે, એટલે ફેફસા તો એવું કહે છે કે તમે મને વાતાવરણની હવાનો જે ઓક્સિજન 21% છે એટલો આપશો તો એ હું બ્લડમાં ભેળવી લઈશ, તો ઓક્સિજન લેવલ ઘટશે નહીં, બરાબર. પણ તકલીફ એ છે કે એ જે પેસેજ છે રાત્રે ઊંઘ દરમિયાન બંધ થઈ જાય છે, જેના કારણે એટમોસ્ફેરિક ઓક્સિજન પણ અંદર જતો નથી. તો આની માટે એક નવી પદ્ધતિ આવી છે જેને અમે કહીએ છીએ ઓટો સીપેપ મશીન. આ મશીન શું કરે? તો આ મશીનને રાત્રે ઊંઘ દરમિયાન અમે પેશન્ટને કહીએ કે તમારે લગાડીને સૂવાનું, અને ખાલી અમે બધા અંદર સેટિંગ્સ એડજસ્ટ કરેલા હોય, જેવા પેશન્ટ સૂઈ જાય, જેવું શ્વાસનળી સંકોચાવાનું ચાલુ થાય, તો વિધિન માઇક્રો સેકન્ડ્સમાં આ મશીન એને ડિટેક્ટ કરી લે કે ભાઈ આ પેસેજ સંકોચાવા જાય છે, તો એ જ વખતે મશીન ઓટોમેટિકલી બહારની હવાને લઈને પ્રેશરાઇઝ્ડ કરીને અંદર આપી દે, કે જેના કારણે આ જે શ્વાસનળી સંકોચાવા જાય એ પહેલાં જ મશીન એને ઓપન કરી લે. એટલે એ દર્દીને બહારનો ઓક્સિજન મળતો રહેશે 21%, અને એ લંગ્સ એને બ્લડમાં ભેળવતો રહેશે, જેના કારણે આખી રાતમાં જે આપણે વાત કરી કે 8 કલાક દરમિયાન જે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડનું જે ઇમ્બેલેન્સ થાય છે એ બધું જ નોર્મલ થઈ જાય. એટલે ધીરે ધીરે થોડા દિવસોમાં જ આપણે જોઈએ કે પેશન્ટનું જેમ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ લેવલ બધું નોર્મલ થવા માંડે, તો એની જે દિવસે જે એને અસર થાય છે એ બધી જ અસરોમાં આપણને મોટો સુધારો જોવા મળતો હોય છે. હવે આ જે સ્લીપ એપનિયા મશીન છે, એ મશીનથી અમે લોકોએ એટલા બધા મિરેક્યુલસ ચેન્જીસ જોયા છે કે જેને આ બીમારી હોય અને એ પેશન્ટ્સને અમે આ મશીન આપ્યું હોય, તો એમના જીવનમાં તો ખૂબ મોટું જાણે કહેવાય કે એક પરિવર્તન આવે. એ લોકોને દિવસ દરમિયાન ઊંઘ ઓછી થઈ જાય, એક્ટિવ થઈ જાય, વજન ઘટવા માંડે, એ બિલકુલ નોર્મલ તમારા મારા જેવા એ પેશન્ટ્સ થઈ જતા હોય છે. અને ધ બ્યુટી ઓફ ધીસ ડિઝીઝ ઇઝ કે ભાઈ ડાયાબિટીસ BP માં કેવું હોય કે 10-15 વર્ષ થાય તો એ શરીરમાં આગળ જતાં આંખને, કિડનીને, નસોને નુકસાન કરતું હોય છે. પણ આ સ્લીપ એપનિયા એવી બીમારી છે કે જો એ બીમારીને નિદાન કરીને આપણે એની ટ્રીટમેન્ટ જે આ મશીન દ્વારા લઈએ, તો પેશન્ટને આ
બીજી કોઈ જ તકલીફ ક્યારે ઊભી થતી નથી. એવું નથી કે 15 વર્ષ સ્લીપ એપનિયા રહ્યું તો આગળ જતાં એ આપણા શરીરને નુકસાન કરશે, નહીં. આ મશીન વાપરવાથી એ દર્દી તમારી મારી જેમ જ નોર્મલ લાઇફસ્ટાઈલ જીવી શકશે. સો આ હતી વિગત આપણે ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા નામની બીમારીની જે આપણે ડિસ્કસ કરી. આની માટે સર્જરી પણ પોસિબલ હોય છે. જો અમુક લોકોને જડબાનો પ્રોબ્લેમ રહેતો હોય, જડબું મોટું થઈ ગયું હોય, અથવા તો કોઈને અંદરની પૂંછ જે તાળવામાં આપણે જોઈએ યુવેલા એ વધી ગઈ હોય, તો એને પણ આપણે સર્જિકલ ટેકનિકથી એનું ઓપરેશન કરાવી દઈએ તો એ આપણને એ પેસેજ ઓપન થઈ જશે તો આ કોલેપ્સ થવાની તકલીફો રાત દરમિયાન જે થાય છે એ બંધ થઈ જશે. તો આ જે છે સ્લીપ એપનિયા, કે જેમાં પેશન્ટને નસકોરા સાથે અશ્વાસ અટકતો હોય, જેના કારણે સ્થૂળતા વધે, જેના કારણે બિહેવિયરલ ચેન્જીસ થાય છે, જેના કારણે પેશન્ટને હૃદયની બ્રેઇનની ઘણી બીમારીઓ થાય છે, અને પેશન્ટ્સ ઘણી બધી વાર મોટી મુશ્કેલીમાં મુકાઈને આવતા હોય છે. તો આ રીતે ડાયગ્નોસ્ટિક સ્લીપ સ્ટડી નામના મશીનથી આપણે જેને અમે સ્લીપ લેબ કહીએ, આ બીમારીને અમે એનું પદ્ધતિસર એનું જાણકારી લઈએ, એને નિદાન કરીને પછી એને આ ઓટો સિપેપ મશીનથી પેશન્ટને ટ્રીટમેન્ટ આપીએ તો એ પેશન્ટના જીવનમાં ખૂબ જ મોટું પરિવર્તન આવતું હોય છે. આ રીતે મેં તમને સ્લીપ એપનિયા વિશે જે જાણકારી આપી એમાં તમને ક્યાંય પણ કંઈ પણ કન્ફ્યુઝન હોય કે આ કોને થઈ શકે, શેની માટે થાય, કેવી રીતે થાય, એના લક્ષણો શું છે, એની માટેની જે નિદાન છે એ ટેકનિક સાચી છે, ટ્રીટમેન્ટ સાચી છે કે નહીં, એના કોઈ પણ લગતા તમને સવાલો હોય તો તમે મને પૂછી શકો છો, અથવા તો તમે મને આ કમેન્ટમાં લખી શકો છો. હું પ્રયત્ન કરીશ કે તમને બધાને એના હું આન્સર આપું. થેન્ક યુ.